નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તો આવી ગયું છે એક નવો વિડીયો સાથે. મિત્રો, વાત કરીએ જગદીશભાઈ ઠાકોરની જે ફિલ્મ છે અગ્નિ પરીક્ષા ક્યારે આવવાની છે અને મિત્રો આવશે કે નહીં એ આપણે આ વિડીયોમાં વાત કરીશું. એ પહેલાં મિત્રો, મારા 1000 સબસ્ક્રાઇબ યુટ્યુબમાં પૂરા થયા છે, તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આટલો સપોર્ટ કર્યો. મિત્રો, આવો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણા જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ આવે અને મિત્રો સાથે સાથે હું વિડીયો પણ બનાવતો રહીશ. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સપોર્ટ કરી 1000 સુધી પહોંચાડ્યો છે. આગળ પણ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને મિત્રો મારા વિડીયો પણ જોતા રહેજો. અને જે લોકોએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, વાત કરીએ જગદીશભાઈ ઠાકોરની જે ફિલ્મ છે અગ્નિ પરીક્ષા, એનું ટેઝર એટલે કે આપણને એનું ટ્રેલર યુટ્યુબમાં જોવા મળે છે, પરંતુ મિત્રો આપણને ફિલ્મ જોવા મળતી નથી. તો મિત્રો, ઓટીટી ઉપર આ ફિલ્મ નથી આવવાની, કેમ કે મિત્રો બહુ જૂની છે અને આ ફિલ્મ કદાચ આપણને યુટ્યુબમાં લગભગ જ જોવા મળે. એટલે મેં મિત્રો આ વિડીયો બનાવવાનો નિર્ણય કર્યો કે તમારો સપોર્ટ હશે તો આપણે આ ફિલ્મ લાવી શકીએ, કેમ કે મિત્રો તમારા સપોર્ટ વગર કંઈ થાય નહીં. મિત્રો, તો આ ફિલ્મ જે છે એ 2015માં આવી હતી. એમાં આપણને જીતુ પંડ્યા, પિનલ ઓબરોય અને જગદીશભાઈ ઠાકોર જોવા મળ્યા હતા. અને મિત્રો ખૂબ સરસ ફિલ્મ છે, કેમ કે એનું ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે, કેમ કે મિત્રો કંઈક અલગ જ બનાવવામાં આવ્યું છે. એનું ટ્રેલર સાઉથના પિક્ચર જેવું આ ટ્રેલર બનાવવામાં આવ્યું છે. તમે ટ્રેલર એનું ના જોયું તો યુટ્યુબમાં એનું ટ્રેલર છે, તમે જોઈ શકો છો. ખૂબ સરસ ટ્રેલર છે અને ફિલ્મ પણ ખૂબ સરસ હશે, પરંતુ આપણને યુટ્યુબમાં મિત્રો કેમ જોવા મળતી નથી? તો મારો પ્રશ્ન ખાલી એ જ હતો મિત્રો, તમારું શું કહેવું છે, આ ફિલ્મ આવી જોઈએ કે નહીં યુટ્યુબમાં? મિત્રો, જગદીશભાઈ ઠાકોરની બીજી પણ ફિલ્મ જે છે એ હજુ સુધી આપણને જોવા મળી નથી. એનું નામ છે પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે. એ ફિલ્મ પણ આપણને જોવા મળી નથી. તો એ ફિલ્મમાં આપણને ઉમેશ બારોટ પણ જોવા મળે છે. તમે ઉમેશ બારોટને તો મિત્રો ઓળખતા હશો અને જગદીશભાઈ ઠાકોર હવે આપણા સમક્ષ રહ્યા નથી, પરંતુ મિત્રો એમની યાદો રહી ગઈ છે એક ફિલ્મ તરીકે. તો મિત્રો આ ફિલ્મો જે છે જલ્દીથી જલ્દી યુટ્યુબમાં આવી જોઈએ. તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો. વિડીયોમાં આટલું જ, મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ.